गुजरात विधानसभा में मजूर बिलनी चर्चा दरमियान भाजप और कांग्रेस सभ्यों वच्चे हुबाड़ो। चर्चा दरमियान कांग्रेस धारासभ्य नौशाद सोलंकी रजूआत करी के संविधान अनुसार मजूरों ने 8 कलाक सुधी ज काम करावु जोईए। सामे नितिन पटेले जवाब आपता कहूं कि तमे कॉन्ट्राक्टर छो। तो कृषि सहाय मुद्दे परेश धानाणीए गृहमां प्रश्न उठाव्यो। राज्यना 108 तालुकामां नुकसानीनो सर्वे बाकी। धानाणीए कह्युं के कृषि सहाय योजनामां सुधारा वधारानी जरूर छे। गुजरातमां असामाजिक प्रवृत्ति अटकाववा पासा सुधारा बिलमां गृहमां पसार करवामां आव्यो। गृहप्रधान प्रदीपसिंह जाडेजाए कह्युं के गुजरातमां गुनाखोरीने नाथवा कड़क कायदो बनशे। गृह राज्यप्रधान प्रदीपसिंह जाडेजाए कहूं कि आ कायदाने पगले हवे जुगारना अड्डा चलावनारा साइबर क्राइम करनारा सामे तवाई बोलावामां आवशे। राजकोटमां हॉस्पिटल साथे दर्दीओ साथे दुर्व्यवहार मुद्दे गृहमां पूछायेला प्रश्नमां सरकारे जवाब आप्यो। कहूं कि हॉस्पिटलमां दर्दीने मार मारवामां नहोतो आव्यो, सनेपात धरावता दर्दीने पकड़वानो प्रयास करायो हतो। वडोदरा जिल्लाना धारासभ્યોએ मुख्यमंत्री रूपाणी साथे मुलाकात करी। सरकारना कृषि पेकेज में वडोदरा जिलो बाकात रहता जिलाना खेडूतो माटे असरग्रस्त तालुकाओ मेरवा मांग करी। स्थानिक स्वराजनी चूंटणी में महत्वनी भूमिका भजवनार प्राथमिक शिक्षकोए चूंटणी योजवाना निर्णय सामे विरोध कर्यो अने आगामी 3-5 मार्च सुधी चूंटणी मौकूफ राखवा चूंटणी पंचने रजूआत करी। अमदावादना वेजलपुर विस्तार में भाजप कोर्पोरेटरनी दादागिरीनो वीडियो वायरल। वेजलपुर वोर्डना भाजप कोर्पोरेटर दिलीप बगरियाए एमसी कर्मचारी ने धमकी आपीने नोटिस फाड़ी नाखी। एशियानी सौथी मोटी बनास डेरीनी चूंटणी माटे फॉर्म भरवानी प्रक्रिया शुरू थई। आगामी 29 सप्टेम्बर सुधी फॉर्म भरवानी प्रक्रिया चालशे। नवसारीमां आठी अंतर्गत विद्यार्थीओने प्रवेश न मळता वालीओ कलेक्टरने आवेदनपत्र आप्युं। शिक्षण अधिकारीने रजूआत करी होवा छतां शाळा संचालको मनमानी करता होवानी फरજિયાત रजूआत करी। वडोदरामां ओछू મહેનતાણું મળતા હોવાના આક્ષેપની સાથે આશાવર્કર બહેનોએ વિરોધ દર્શાવ્યો। આશાવર્કર બહેનો કલેક્ટર ઓફિસે પહોંચીને પોતાનું એક દિવસનું વેતન 33.33 મુખ્યપ્રધાનને અર્પણ કર્યું। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટીઆરબી પાસેથી ડિપોઝિટ પેટે રૂપિયા 20,000 વસૂલવામાં આવ્યા, જેની સામે 150થી વધારે ટીઆરબી જવાનોએ વિરોધ દર્શાવ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચર જમીન ખાલી કરાવવા માલધારીઓએ લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું। તંત્રની ઢીલી નીતિ અને મિલીભગતથી ભૂમાફિયાએ ગૌચર જમીનનો કબજો કરતા પશુપાલકોમાં નારાજગી। વડોદરાના એકતાનગરમાં રહેતા લોકોએ વોર્ડ નંબર 9ની ઓફિસે વિરોધ દર્શાવ્યો। ગટર અને પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ વોર્ડ નંબર 9ની ઓફિસે તાળા મારીને રોષ દર્શાવ્યો। અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા ગ્રામીણની આરોગ્ય ટીમ હરકતમાં। મચ્છરોના બ્રિડિંગવાળા 900 એકમોને કારણદર્શક નોટિસ ફટકારી 7 દિવસમાં કાર્યવાહી કરવાનો આદેશ। અમદાવાદમાં આટકેશ્વર અને સીટીએમમાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગ ફી વસૂલાતા વેપારીઓમાં રોષ। વેપારી એસોસિએશને દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવ્યો। ટ્રાફિક નિયમના ભંગમાં આવે એટીએમ કે ક્રેડિટ કાર્ડથી દંડની રકમ ભરી શકાશે, તેના માટે કેશલેસ સુવિધા ઉભી કરવામાં આવી। પ્રાયોગિક ધોરણે ટ્રાફિક શાખાને 10 ઇલેક્ટ્રિક ડેટા કેપ્ચર મશીન ફાળવવામાં આવ્યા। બનાસકાંઠામાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પડેલા ખાડાને કારણે થરા નગરપાલિકા વિસ્તારના વાહન ચાલકો પરેશાન। વરસાદથી પડેલા ખાડામાં લોન્ડિંગ રિક્ષા ખાબકતા હાઇવે ઓથોરિટી અને તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ। કોરોના મહામારીમાં કલા ક્ષેત્રે સંકળાયેલા લોકોને સહાય મળે તેવી માંગ સાથે ધારાસભ્ય હિતુ કનોડિયાએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો। હિતુ કનોડિયાએ રજૂઆત કરી કે કલાકારો માટે કોઈપણ પ્રકારની યોજના ન હોવાથી તેમને આર્થિક સહાય કરવામાં આવે। સુરતમાં કાસ્કીવાડ વિસ્તારમાં ડોક્ટરે આપઘાત કર્યો, ચપ્પુના ઘા મારીને જીવન ટૂંકાવ્યું। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી અને તપાસ હાથ ધરી। ભાવનગરના શિહોરમાં જનધન યોજના 500 જેટલા એટીએમ કાર્ડ અને ચેકબુક કચરામાંથી મળી આવ્યા, કેટલાક ખાતેદારો પોતાના કાર્ડ અને ચેકબુક લઈ ગયા। પંચમહાલના ગોધરામાં વાહન ચોરી કરી એન્જિન અને ચેસિસ નંબર બદલી કાઢવાનું કૌભાંડ ઝડપાયું। પોલીસે ટ્રકની ચોરી કરનારા અને નંબર બદલનારા 4 આરોપીઓની ધરપકડ કરી।
રાજકોટના ધ્રોલ હત્યા કેસના આરોપીઓને પોલીસ મથકમાં વીઆઈપી સુવિધા આપવા બદલ જામનગર એલસીબી પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રેન્જ આઈજીએ પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. વલસાડના નંતાઈવાડા વિસ્તારમાં આઈપીએલ પર સટ્ટો રમવાનું રેકેટ ઝડપાયું. સિટી પોલીસે દરોડો પાડીને એક ટીવી, 8 મોબાઈલ, 2 બાઇક જપ્ત કર્યા. આ સાથે મોટી સંખ્યામાં રોકડ રકમ પણ મળી આવી. અમદાવાદના યુવા ઉદ્યોગકારે દારૂની ખેપ મારીને રૂપિયા રળવાનો પ્રયાસ કર્યો. પોલીસના હાથે ઝડપાઈ જતા આ યુવા ઉદ્યોગકારે જેલની હવા ખાવાનો વારો આવ્યો. કોરોનાની મહામારીમાં રાહુલ શાહની કંપનીનો ધંધો ઠપ થયો અને રૂપિયા કમાવા રાહુલે મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દારૂની ખેપ કરવાનો ધંધો પકડ્યો. અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોને લૂંટતા 7 લોકોને રામોલ પોલીસે ઝડપી પાડ્યા. આરોપી પાસેથી પીએસઆઈ અને કોન્સ્ટેબલના નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યા. વડોદરામાં હેન્ડવોશની આડમાં દારૂની સંગ્રહખોરી. કારેલીબાગના વિશ્વકર્મા એસ્ટેટના ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા. દમણથી વિદેશી દારૂ લાવીને ગોડાઉનમાં છુપાવ્યો હતો. પોલીસે 1.29 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો. કચ્છમાંથી 13,81,000 દારૂ જપ્ત. રાજસ્થાનથી માટીની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો. એલસીબીએ સામખિયાળી નજીકથી દારૂ સહિત એક શખ્સની ધરપકડ કરી. જૂનાગઢમાં કેશોદમાં સ્થાનિક અને શિલા પોલીસે પકડેલા 74 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો. ખાડામાં વહેતા દારૂના મહિલાઓએ વાસણ ભર્યા. શરદી ન થાય તે માટે બાળકોને છાતીમાં લગાવવાનું મહિલાઓએ કારણ દર્શાવ્યું. સુરેન્દ્રનગરના ઢેડુકી ગામના ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી. અતિવૃષ્ટિને કારણે 10 વીઘામાં કરેલો તલનો પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી હોવાનો પરિવારે દાવો કર્યો. દાહોદમાં દેવગત બારિયાના ડાંગરિયા પીપલોદ રોડ પર બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા. અન્ય એક યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળતા સારવાર માટે ખસેડવામાં આવી. યુવકોનો અકસ્માત હતો કે હત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. ડીસા તાલુકાના ધનાવાડા ગામમાં 1 વર્ષ પહેલા દફનાવેલી મૃતક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. સાસરિયા પક્ષના 5 લોકો પર પિયર પક્ષે ફરિયાદ નોંધાવતા મોતનું કારણ જાણવા પીએમ કરાવવાની માંગ કરી. વડોદરામાં વાઘોડિયા રોડ પર લિફ્ટમાં ફસાઈ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું. વૈકુંઠ એપાર્ટમેન્ટમાં ઘટના બની. રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. જૂનાગઢમાં વીજળીનો શોક લાગતા બાળકનું મૃત્યુ. ગાંચીપુર વિસ્તારમાં પતંગ ખેંચવા ગયેલા બાળકને કરંટ લાગ્યો. લોખંડના સળિયાથી પતંગ ખેંચતા દુર્ઘટના સર્જાઈ. અમદાવાદ રેલવે સ્ટેશન પર બેગ સેનિટાઈઝિંગના નામે ખાનગી કંપની દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનું સામે આવ્યું છે. સ્ટેશન પર ફરજિયાત નહીંનું બોર્ડ લગાવી મુસાફરો પાસેથી 10-10 રૂપિયા લેવામાં આવે છે. દાહોદના મેલણીયામાં દેશી તમંચા સાથે એકની ધરપકડ. વાહન ચેકિંગ સાથે તમંચા સાથે યુવાન ઝડપાયો. એસઓજીએ ધરપકડ કરી. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાંથી દીપડો પકડાયો. ઉનાની ભાગોળે બંધ પડેલી સુગર મિલમાંથી દીપડો પાંજરે પુરાયો. મુખ્યપ્રધાન રૂપાણી સાથે ઇઝરાયેલના એમ્બેસેડર ડોક્ટર રોન મલાકાએ મુલાકાત કરી ગુજરાત અને ઇઝરાયેલના વર્તમાન તેમજ ભાવિ સંબંધોને લઈને ચર્ચા કરી. મુંબઈના કાઉન્સિલર યાકો ફ્લિંકટેન પણ હાજર રહ્યા. ગીર સોમનાથમાં મંદિર ટ્રસ્ટનું શોપિંગ મોલ છેલ્લા 6 માસથી બંધ. મોલના 150થી વધારે નાના વેપારીઓની હાલત કફોડી બની. કોરોનાને કારણે વેપાર ધંધો બંધ હોવાથી ગુજરાન પણ મુશ્કેલ બન્યું. એસબીઆઈ બેન્કે કોરોનાને લઈને હોમ એન્ડ રિટેલ લોન ધારકોને રાહત આપવાની જાહેરાત કરી. લોન ધારકોને 24 મહિના સુધી હપ્તા ભરવામાંથી મુક્તિ મળશે.